એ હાલો હાલો આ ગામમાં આપણે સોડી જોવા જવાનું છે અને સગના એક નહીં આમ જો તને કંઈક નહીં દેખાડું ગમે ને ત્યાં તારે હા પાડી દેવાય નહીં પછી ગામ સારું એવું ગામ સારું છે પણ ભાભીને એક વાત કેવી છે ભાભી હાલો એ સગનભાઈ એવું ન હોય લા શું છે મને વાત કરો ને શું કે છે સાંભળો સગનભાઈ એમ કહે છે ગમે એવી સોડી હોય ને એને હું હા પાડી દઈશ એ લા મૂર્ખા તારી પાપ ગમે ને હા પાડી દે ભાઈ પેલા જોવું પડે કેવી સોડી છે કેવા માણસ છે અડોશી પાડોશી ને પૂછવું પડે એમ ડાયરેક્ટ હા ન પાડી દે ભાઈ પણ મોટા ભાઈ મારી વાત તો સાંભળ અત્યારે હા પાડવામાં શું જાય છે પછી આપણે કેની યાર કરવું એ પછી જોઈશું અને સાંભળો મોટા ભાઈ તમને તો ખબર છે મને ના પાડતા આવડતું જ નથી અને ના આપણે શું કામ પાડવી જ હોય તારી બાપ તેમ હા ન પાડી દેવા ડાયરેક્ટ કીધું નહીં હા તો હું પાડી જ દઈશ એટલે અહીંયા અટાણે દેખાડો કરો માં હાલો તો મૂર્છો કેવો મૂવો છે મોટા ભાઈ તું કઈ બોલતો જ નહીં અરે તમે કોઈ કઈ બોલતા જ નહીં હું બોલીશ હાલો હાલો તમને કઈ બોલતા જ આવડતું નથી છોડી મારે જોવી છે તો બોલીશ હું જિંદગી મારે કાઢવી છે તો બોલીશ હું હાલો હું કહું ને એમ કરી જાવ હાલો હા આ કોઈના બાપનું ન માને મોટા ભાઈ તમે મૂંગા મરો ને આમ જોઈ લે અને સે અને કઈ પડી છે મેં એ છોડીને ફળવી વાળવાનું કીધું છે વાળતી વાળતી એ રીસામાં જોવે છે કેટલી હરખાઈ ગઈ છે પણ આને તો મારે કંઈક લગ્ન એમ કરી દેવાશે આનો તમે મારે કંટાળો છે ફૂલ આ ફૂલડી આયલ તું શું થયું બાપુ બોલો નહીં જો હા ભાઈ મારી વાત આજ સુધી તને કેટલા છોકરા જોવા આવ્યા છે અને એક કઈ છોકરાની તે હા નહીં પાડી અને હું તારો બાપ સૌ જેટલા મહેમાન આય મારા ઘરે પાછા ગયા ને અહીંયા હેઠું જોવાનું મારે થાય છે તારે નહીં થતું અને હા ભાઈ બીજી વાત અત્યારના પોરમાં એક છોકરો તને જોવા આવે છે અને એને તારે ગમાડ લેવાનો હોય એ બાપુ નહીં હારો હોય ને એટલે હું નહીં ગમાડું હે હજે તું એમ નાથ પડે નહીં ગમાડ એમ બાબલા હા બાપુ ઓલું કેરોસનનું ડબલું લઈ આય અને સાટીને જેગવી દે આને આ પહેલા હરગા તો નહીં ગમાડી લઈશ ગમાડી લઈશ આ તો હા ભાઈ મારી વાત હાલે એ ડબલું પાછું મેં ક્યાંય કેમ થયું કેરોસન છાંટવાનું કીધું તા કે ગમાડ લઈ હાલ તું ઘરમાં જા અને એ મહેમાન હમણાં અહીં આવશે અને હું તને આકલો કરું એટલે સા લઈને આવજે આ એવો હાલ જા અને આમદો તમે હમણાં મહેમાન આવવાના છે તમે આજે પાછા સોરે બે આવવા જતા નહીં માધવ તારી મેરી ઉયે બોલે જીણા મોર મારી દીકરી નકરા ફોન માં વિડિયો ઉતારે છે અને હવે પરણાવી દેવી જોઈશે હે રાધડી અહીંયા હાલતો હા બાપુ બોલો ને આ તને છોકરો જોવા આવે છે તો તું તૈયાર થઈ જાજા અને તારે ગમાડી લેવાનો હે ઈને પણ બાપુ મને ગમે તો આ પાડું ને આમથી આમથી થોડી કાંઈ આ પાડું તારી મને મેં કીધું ને આજ જો છોકરા ન ગમાડ્યો ને તો તારા ટાંગા ભાઈ ને કીસ એ ટકલા ને સમજાઈ દે તું આમ જો બાપુ એ કીધું ને ઈ છોકરો ગમાડી લેજે નકર એક કુવાડા ભેગું તારું ડોકું કાપી નાખીશ એ ના બાપુ એવું ન કરતા હું ગમાડી લઈશ હા ગમાડી લીજે તને ખબર તો છે જ કે હું નિર્ણય કરું એ પછી ફરે નહીં એટલે ઘર આગું હે જો આ ઢેરી આવી ને આ જ સોળી વાળાનું ઘર છે અને આ ન ગમે તો બીજે બીજે ન ગમે તો ત્રીજે આ ગામમાં ઘીરે ઘીરે મારે ઓળખાણ બોલો હાલો જાવી અને હા બ્રો મોટા ભાઈ હું બોલી છું કોઈ બોલતા નહીં મોટા ભાઈ આજ મૂંગો મરજી હું હાલ ને આવ્યો ભાઈ હાલો લે આ આવી ગયા મહેમાન આજ પરાય ઘરે મહેમાન આવે છે એ રામ 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 મોવડે રામ 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 વિયો મહેમાન વિયો તો જમ ભાઈ આ હું કહેતો હતો ને તમને એ જો આ છોકરો જોઈ લો ઠેક આ જ છોકરો બાપુજી આ બાજુ આવો તમે
તો તમે જ મુરતિયા? હું જ મુરતિયો સૌ. શું તમારું નામ? મારું નામ સગન્યો. સગન? સગન નહી, સગન્યો. હા પણ ઈ તમે સગન્યો કહેતા હોય પણ મારા તુકારો ન કરાય એટલે હું તમને સગન કહું છું. વાંધો ને, સગન કહેજો. બરોબર, તો તમે જોવા આવ્યા છો? હું જ આવ્યો છું જોવા. હા તે વાંધો નહીં, મારી છોકરીને બોલાવું તમને. હા તે બોલાવો અને જોઈ લો તમે. હા હા, બટા ફૂલડે, એ મહેમાન આવી ગયા છે અને સા લેતી આય. અને હે સગન, તમે પછી આમ દારૂ બારૂ નથી પીતા ને? દારૂ બારૂ પીતો નથી, પણ તેમ આપવો ને તો ના પાડતા નથી આવડતું. ના ન પાડું, પી નાખું થોડો. લ્યા બાપા, હું શું કામ તમને આપું? તો તમે ન આપો તો હું પીવું નહીં ને. હા એમ નથી પીતો, માના. હા એમ, ના ના, એ સારું કર્યું. લ્યો હા તમારે સોડી એમ ને. લ્યો આ મારી સોડી, તમ તાર જોઈ લ્યો. લાવો લ્યો તે સા. બસ બસ બસ, અરે નિરાયતે સગન સા પી લે તું અને ઊભો થઈને પછી જોઈ લે તું તાર. આમ કે આવી આય, જિંદગી નો સવાલ છે, હરખું તો જોવું પડે ને. ના ભાઈ, મેં છૂટ આપી ને તમ તારે. આ બાજુ થઈને તો રેડી જ છે. આમ કે આવી આય, આમ કે છે ને, આમ તો રેડી જ છે. એ બધી બાજુ થઈને રેડી જ છે અને બહુ સારી છે. એ મારી બાજુ થઈને, હા લે મોટા ભાઈ મૂંગા મરો ને, એ માર ભાઈ છે. એ મારી બાજુ થઈને, હા તો તમને સગન છોડી ગમી? અરે ગમી, બહુ ગમી. ના ના, તો સારું કર્યું. જો તમારી બાજુ થી ને હા હોય તો મારી બાજુ થી ને હા મોવડી. અરે વાહ ભાઈ વાહ. અરે બાપ રે, બે બાજુ થઈ ને હા? હા પણ આપણે વ્યવહાર જ છે ને. તો તો ગોઠવાઈ ગયું. ગોઠવાઈ ગયું ને? ગોઠવાઈ ગયું. હા તો હું શું કહું છું, જો સગન, મારે મારી દીકરીના લગ્ન આજે કરવા અને કાલે કરવા, તો તમે જાન પમદી જ લઈને આવો ને. કાંઈ વાંધો નહીં. પમદી? હા એટલે એ વાંધો ને, હાલો પમદી. એટલે તમે મૂંગા મરો તૈયારી તો મારે કરવી છે ને, હું કઈ નાખી. તો પમદી એમે 8 વાગ્યે જાણ લઈને અહીં પહોંચી જશું. બરોબર? હા તે પાકું. તો તમે તૈયાર રહીજો. અરે અહીંયા તૈયાર જ છો હું. હા તે વાતો રે. જો અમાર બાજુ તમે નહીં ફેરવી, તમે ફેરવતા નહીં હો. અમે એલા ફેરવી જ નહીં. અને જો હું તો તમને હજે સગન કહું છું કે તમે એક દાણ મારી છોડીને જોઈ અને હજે તમે એક દાણ જોઈ લ્યો પછી, કારણ કે વાયલા દઈએ પછી રોન ન કાઢતા તમે. અરે હા હારા, જોઈ લીધી પછી બોલ્યા પછી બીજું બોલું એવો માણા નથી હું. હા એમ, પછી તમે હાવજો મને ખાલખોર ન માનતા, પછી મને બોલી ને બીજું બોલે ને એની માથે મારો મગજ ફાટી જાય. હા એ તો મેં હારા વાત સાંભળી. હા એમ, અને તમે અત્યારથી મને હારા ન કહીશો. પણ હવે ગોઠવાઈ ગયું છે, હારો જ કહું ને. પણ ગોઠવાઈ ગયું હજે તો તમે જોવા દયા છો. અરે પાકું કર્યું, પાકું થઈ ગયું, પાકું. પરમદી તો લગન છે. હા તે વાંધો ને, પરમદી તમ તારે અને આવજો વેલા થોડા. અરે 8 વાગે ને તા મારી જાણ તમારા ઘરના બહાર ઉભી છે. હા તે ગમે ત્યારે કદાચ છે, દીવું જેમ જાન લઈને આવું તો આ બધી વ્યવસ્થા ફૂલ જ હશે. હાલો તો આવું પછી મોડું નથી કરવું, અમારે હજી બીજે જવાનું છે તો અમે નીકળીશું. હા તે તમ તારા તમે બધી તૈયારીઓ કરો અને જ્યાં બીજે જવાનું છે અહીંયા જઈ આવો. હાલો 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 હાલો, કાંઈક હાલો પરમદી ત્યાં થઈને રહીએ, આવી જાય. હાલો હાલો હાલો, લ્યો અને આવજો. એ રામ રામ. હારા એ રામ રામ. હઈ તું જા, પામદી આપણે કેરીન રહની જરૂર પડશે. ઈ કેરીન રહવાળાને કહેતો હોય હાલી ઓર્ડર માર તું. આ ધીરો અયન, ઓલા મીઠાઈ વાળા એમને ઓલે ઓર્ડર મારી જાય તું. હાલ પામદીનું કીજે. અને બાપુ, તમારે આ સોનો બોણો બધું કમ્પ્લેટ છે ને? અરે કાલ વહુને કહીશ એટલે ધોઈ દઈશી. હા તે વાંધો નહીં. અને આપણે સોળીનું પાકું થઈ ગયું, પામદી જાન આવશે. સારું કર્યું, સારું. અને હવે જો તમતાર તમારે સોરે બેવા જવું હોય તો છૂટા. હવે તાર શું જશે? હમણાં વહુ શિરામણ દી છે ને, હા એટલે કરી અને હુઈ જાય. હા તે વાંધો નહીં, તો બેહો. હાશ
એને મને નિરાશ થઈ, કારણ કે આજ મારી સોડીએ છોકરાને ગમાડ્યો એટલે એને મને નિરાશ થઈ. હવે તો ક્યારે પમદી થાય અને જમાઈ ક્યારે જાન લઈને આવે તો આસ્તે ખાસ્તે હું મારી સોડીની વિદાય કરી દઉં, પછી મને નિરાતી ઊંઘ આવશે. હા પાડ દીધી મૂર્ખી નાયા, મને કઈ બોલવા જ ન દીધો બેટી, હા રાખી મોટ ભાઈ તું મૂંગો મને તારે બોલી જ્યાં જાવ ત્યાં એમ તારી બાપ બધી હા પાડી દેવાય. પણ હજી હાદ પાડી છે, હજી બીજું શું કર્યું છે ભાઈ? આનો દીકરીનો થાય છે પમદી જાન લઈ લાવવા નક્કી કરી નાખ્યું અને કે હા પાડી છે. આવી જાય પમદી જાન લઈ થઈ ગયું પમદી. મુંજી નો મારી તું મુંજી નો મારી મોવડી. આપણે એવું તમે કહેતા હતા કે આ ગામમાં હજી બીજી સોડી છે એનું ઘર છે. એટલે એનું તો ઓલી આગલી બજાર પણ એનું કામ થાય. અરે હારે હારે અહીંયા જોતા જ જાય, હજી 3 કલાક આપણે નવરાયા જ છે. મારે ગમતું નથી એનું, ઈ પાણી જો ને એટલે મને વાંઢો રાખવો છે એટલે આમ ઠેકડે સડ્યો છે. તેલ લેવા જાય દે આપણે ફોન લેવા જાવી તો પછી 10 ફોન જોય અને 1 ગમે એ લઈ કે નહીં તો આ તો આખો જિંદગી નો સવાલ છે. આમાં ગમે એ લેવું પડે ને ભાઈ, તે જોવા જવાનું હોય અને હા પાડી દેવાની હોય, જ્યાં ગમે ત્યાં જાન લઈને જવાનું હોય. ઘડી કિમને ખોટું લાગે પણ ભાઈ હાલ્યા રાખે, હાલન ઘરે જાવી અને પછી આમ જો ટાઈમ રહે ને તો ઓલી શેલી ન કેતા તો કાઈડી ઇન ઘરે જાતો. ભાઈ હાલો 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 આ મહેમાને 2 વાગ્યાનું કીધું તું, આ 2 તો વાગ્યા, હમણે મહેમાન આવશે. એ રાધડી સાબા બનાવીને તૈયાર રાખ, હમણે મહેમાન આવશે. લે આ મહેમાન આવી ગયા. એ આવો આવો. એ રામ રામ. એ રામ રામ. આ રામ. આવો આવો. આ રામ. બેસો. તો ગગડાભાઈ હું કહેતો તો ને, એ જો આ છોકરો તમે જોઈ લો. બરોબર. એટલે આ છોકરા તારું નામ શું? મારું નામ સગન. સગનિયો. સગનિયો નહીં સગન. હા એ સગન કે સગનિયો એક જ છું. હવે જોવો હું મારી છોકરીને બોલાવું, ઈ તમને જોઈ લે. હા બોલાવો બોલાવો. એ રાધા બેટા ચાલે ના, અને તમારે જુગાર બુગાર તમને રમતા ને એવી આદત નથી ને? ના ના રમતો નથી, પણ તમે કહો ને તો પછી રમી નાખું. ના ન પાડ. એટલે હું નથી રમતો. તે હું રમતો માના આમ. તો વાંધો નહીં, જોઈ જોઈ જો આ મારી છોકરી. આ તમારી છોકરી હે? લાવો લ્યો જોઈ સા, થોડો કદ આપજો પીને રહ્યા છે. તમારે છોડીને તો તમને વાંધો ન હોય તો હરખી જોઈ જો. અરે હરખી જોઈ જો પછી બીજા દીએ કેતા નહીં. આવ્યા આવ્યા ઉપરથી નીચે લગી આમ તો બધું બરોબર જ છે, રેડી છે, પણ તોય જોઈ જો. આ બાજુ થઈને તો રેડી છે. આમ તો બધી બાજુ રેડી જ છે, તમારી થોડી બહુ હારી છે. પમદી પમદી તું મૂંગી નો ભાઈ ને પમદી વારો એ એનું ન સાંભળતા. તમારી થોડી બહુ હારી છે, મને ગમી અને મારી બાજુ થઈને હા હા ને હા. હજી જોઈ તો જોઈ લીજો. અરે આ જોઈ લીધી પછી ઘડીક થાય ને બહુ જોજો, ન કરવાની હોય હા એટલે હા. ભાઈ ભાઈ તો હવે આપણે લગ્ન નું કહી દઈ રાખશું. એક કામ કરો, હવે પમદીત તમે સાંજ લઈને આવો. પમદીત પમદીત તે. અરે બાપ રે, તમે મૂંગા રહ્યો ને. એ વાંધો નહીં, પરમદીત સાંજ લઈને અમે આવી જઈશું. હા તો હાલો હવે અમે તૈયારી કરવા મળી ને. તમે તાર મણો તૈયારી કરવા, પરમદીત 8 વાગે મારી જાન અને તમારી ડેલી ઊભી છે. વાહ વાહ,
તો હવે આજથી તમે મારા જમાય અને તમે મારા હાર. વાહ વાહ, ભૂલતા નહીં. અરે નો કઈ બીજું, એકવાર કીધું ને એટલે પછી કીધું. અને સાંભળો, હજી અમારે બીજે જવાનું છે તો એમ મોડું થાય તો જતા જો. હા તે પછી લગ્ન ની તૈયારી તો કરવી જ પડે ને. જાવ જાવ, જ્યાં જાવ અહીંયા. હા તે વાંધો ને. એ હાલો હાલો હાલો, પાકું થઈ ગયું, ગોઠવી ગયું. પરમ જાય છો જાણ લઈ જમતા હાલો. હા હા, એ પમદી આવતા રીજો. હે બાપુ, આ હતા કયા ગામના? હવે બટા એ મને નથી ખબર. આપણે છોકરો હારો હતો ને એટલે બસ. અને હવે આપણી પાસે જાજો ટેમય નથી. એ ટકા, તું જા ગામમાં અને ખજૂર લઈ આવ જા. આપણે તૈયારી તો કરવી જોઈએ છે ને, મીઠાઈ બીઠાઈ લઈ આવ. અને હું જાઉં છું કંકોત્રા સપવા. પણ બાપુ, બે દીમાં તમે ક્યાં કંકોત્રા દેવા જાશો? એટલે એ વાત તારી બટા હાઈશી હો. તો મારો સોયડો થોડોક તૂટલો છે ને, તો હું ગામમાં આવેલો છું દરજી ભાઈ, અને થોડોક સીવડાવતા. અને બટા, તું મહેંદી બેનની મૂક જા, હાલ તૈયાર થા. મના આપણે પેલી હવારે છોડી જોઈ, એના કરતા હારી હતી કે નથી? હતી હારી છોડી હો, એટલે જ હા પાડી દીધી. એટલે મોડી ઓલી હજી ત્રીજી છોડી તમે ઓલી કાયડી કાયડી કરતા, એનું ઘર ક્યાં છે? એટલે હવે વધી જાય હો, એટલે બે ઠેકાણ ત્યાં હા પાડી દીધી. અરે હજી તો બધે હાથ પાડવાની હારી એને જોતા જઈ. એ હવે છોડી જોવા ના જાવ હો, હવે હાલામ ઘીરી હાલ. એટલે હવે એક જ રહીએ જતા જઈ. એ તારો બાપ અમથાય 100 વાગ્યા, હવે હાલામ. એ હાલ પાછો ભાઈ. મારું બેટું આ પરમદી થઈ ગયું અને જાન લઈને જવાનું છે, પણ જવું ક્યાં? હા તો બે ઠેકાન પાડી છે ને, બે ઘીરે તૈયારી છે. પણ ઓલી વાહિયા છોડી જવા જોઈએ ને રાધડી, એ હારી એની હારે જિંદગી જાય છે. તો રાધડીને ઘીરે જ જાઉં. પણ એટલે હજી કોઈ આવતા કેમ નથી? એટલે હાલો ને, મોડું થઈ ગયું. હા એના આઈ નહીં, હાથ બગાડ્યા, 8 વાગે ત્યાં પોગવાનું છે. એટલે હાલો ને હવે. તારા બાપ જાણ લઈને જાય છું સાહેબ, બે ઠેકાણ હા પાડી રહ્યા હેવી. અરે એ જ કેરનો વિચાર તો વિચારી લીધું. ઓલી આપણે છેલ્લે જોવા ગયા હતા ને રાધડી, એ મને હારી ગમી હતી એટલે જાણ લઈને જવાનું છે અહીંયા. અને ઓલી ફૂલડી વાળા રહ્યા ને, એ તો પછી ખબર પડશે ને કે મારા લગ્ન રાધડી થઈ ગયા, એટલે પછી એની રીતે હગે ભગે થઈ જાય છે. તો હવે વાર ન લગાડવી. હાલો ઘર ચાલુ, હાલ હું ગીત ગાવ, તમે ડિસ્કો કરો. આ બાજુ જાવ તો ઓલી ફૂલડીનું ઘર, આ બાજુ જાવ તો ઓલી રાધડીનું ઘર. વશમાં સગને કર્યો વિચાર, જવાય તો રાધડીના ઘરે જવાય. વશમાં સગને કર્યો વિચાર, જવાય તો રાધડીના ઘરે જવાય. આ બાજુ જાવ તો ઓલી ફૂલડીનું ઘર, આ બાજુ જાવ તો ઓલી રાધડીનું ઘર. વશમાં સગને કર્યો વિચાર, જવાય તો રાધડીના ઘરે જવાય. રાખ રાખ, રાધડી ઘરે આવી જાય રાખ. આ રાધડી નું ઝૂંપડું હામું દેખાય છે. હાલો હાલો, હજી 8માં વાર છે. એ તારા બાપ ફૂલડી ની આ ગામ નહી ખબર પડશે તો કે રાધડી ની ઘીરે જાન લઈને આવ્યા છે? હવે એને ખબર ન પડે. હાલો, એ તારું બાપ આવડું ગામ કોક તો કે નહીં, પણ ખબર પડે તો શું થાય ભાઈ? એ તો પછી સમજી જાય. હાલો હાલો, હું હાવ ને તને બીક લાગે ઘરે જતા. ના હાલ ને ભાઈ. હાલો રાધડી, આવું છું આવું છું. હવે આ બેન નો ભાઈ કેટલો હરખાઈ ગયો છે, પણ આ જાન હજી નું આવી. જાન વાળા મને કે 8 વાગ્યા ઉભી આવશું, પણ હજી નું આવ્યા. ઉભો રે, જાન ઝાપે આવી ગઈ. આ તે વાંધો ને, હાલ જા. બેઠી છો, હાલ ઘર માં જા.
મારા દીકરાને આ આવીને બે કઈ ખૂડશ છે બાપા જાન આવી ગઈ હે તે હમય બમય કરો હાલો આપણે એને આજ પર ઓરો આવવા દો પછી બધી હમણે વ્યવસ્થા કરી નાખવી આ જાન કેરે આવશે ગામમાં તો પોગી ગઈ હે આ બાજુ જોવું તો રાધડીનું ઘર ઓલી બાજુ હવે નો ગવા હે આ બાજુ જોવું તો દાદા દેખાય આ બાજુ જોવું તો દાદી દેખાય વશમાં સમુદર દરિયાની પાર આજરે આ સગનો પણમાં આવ્યો કહારા જરા તમારી ઘડિયાળમાં જોઈ જવો એ 8:15ની વાર છે અરે હા જમાય તને તો ટાઈમ ના પાકા હો બધું છૂકું પણ એક હું કોઈ ટાઈમ નથી છૂકતો હાલો ઉતાવળ રાખો આજ અમારા ગામમાં બીજી જાન આવવાની છે એવું છે હા હાંજે માંડવા વાળા ભેગા થયા તા ફુલેકામાં બરોબર તે વાંધો નહીં હાલો પોખી લ્યો એ બા હાલો પોખી લ્યો પોખી લ્યો પોખી લ્યો કે હરવે પોખો હરવે પોખો રે આજવીરાને હરવે પોખો રે જરી ઝબકાય છે ફૂલા કરમાય છે વીરો શરમાય છે હરવે પોખો હરવે પોખો રે આજવીરાને હરવે પોખો બસ બા એ દાદા બેટા એ હાલ લે આવતી રે સમય અહીંયા બે જાવ એટલે પણ આ જાન જાપે આવીને એને એક કલાક થઈ તો આજે કેમ નો આવ્યા આ જાન વાળા કે ભૂલા નહીં પીડ્યા હોય ને શું બોલ્યો જાન ગગજાન ઘેરે વહી ગઈ હાલ તું જા અ બબલા અયલ મારા દીકરા ક્યાં છે પણ ઉભા રહ્યા હા બાપુ બોલો હવે જાન રહી ને ઈ ઓલા ગગજાન જાપે વહી ગઈ છે અને પાછા ગગજાન છોડી રહી ને ઈના લગ્ન છે એટલે આપણી જાન રહી ને એ ગગજાન ઘેરે વહી ગઈ હવે એ જાન ને તું પાછી લેતો હોય સારું હાલો બાપુ લેતો અહીં ભૂલી ગયા હોય મારા દીકરા પણ ક્યાં ઠેઠ ગગજાન ઘેરે જઈને ઉભા રહ્યા એ આ બેઠા થઈ લ્યો આવી આવી મારા મન ગમતી હાલો જમાય લાવો તઈ એ પહેરાઈ દે લે હા લે એ હું હાર બાર પહેરાવ એટલે તાલી પાલી પાડજો એ આ ચો જમાય આ લગન વધારે છે ને તે ગોરપા ન થાય એટલે એમણે ધકવું જોશે તો વાંધો નહીં આપણે તો ઘડીક લગન કરવા એમાં ગોરભાન શું કરવા છે તો હવે આગળની વિધિ વધારશું ને હા હવે ફેરા આવે ને હા તે હાલો ફેરા ફરવા મળી હાલો વ્યાય આય વ્યાય શું બધા કરે છે એ જ કઈ સમજણ પડતી એટલે હલવાઈ ગયા બધા એ બાપુ તમે મારી વાત તો સાંભળો બોલ બોલ મારી બોને બોલ્યો છોકરો જોવા નતા આવ્યો એ ગગજાન છોડી આ રહ્યા લગ્ન કર્યા છે જીવે છે ઈમ થોડા હાલે કે ગગજન છોડી યારી લગ્ન કરે એમ આ મને હા પાડી ગયો છે સાની રજા બટા ઓલા ધોકા ઉપાડો આ તો એ છોકરો છે ને હું સૌ હાલો હા બાપુ હાલો બાજવાનું થઈ ગયું છે હાલો રેન્જમાં ટાંગા ભાંગી નાખો મારી નાખો હું બેઠો છું હાલો 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 મને એવા થોડા મેળ આવે થોડો હટ કે મારો એરો બીજો ફેરો ફરે ના માલી ના મે ના રે કે એને ખારસિંગ દઈ હમ જાવો ના માલી ના મે ના રે કે મારો વીરો પર પર પેલા પરે ન માલી ન મે ના રે કે મારો વીરો પર પર પેલા પરે ન માલી હટ બંધ કર તારા ચિત્રા આ બધું લે આ બધું બંધ કરો એ આ શું આયા અને આ કા બધું બંધ કરી હે અલે તું અમારા મામલામ નો આવતો ન કર માથું ફોડીને ખિતારું ઉતારે આ મારા ઘરે જાન આવી હેન પાછો કે મારા મામલામ નો આવતા હું હે એટલે અલે આ પમડ તું અને તું શું આ કરવા બેઠો છો
પામ દે તું કે હું તારા ઘરે જાન લઈને આવું છું તો આ ગગન છોડી અરે પડવા બેઠો છો એ હવે પામજી તો મારા વાલે જોવા આયા તા અને આ તો અમે પાકું કર્યું તું લગન નું એટલે દાયા છે આયા જાન લઈને એ સાઈની માની નો ઉભો રણ તું પામજી આવ્યો તો મારા ઘરે ઈ હમણે કાઈ કઈસ તને વેતી નો થા આયા તી જા એ તો પેલા મારી વાત સાંભળ એ પામજી તું કેમ રહ્યો તો જોવા પામજી તમારા ઘરે તમાર છોડીને જોવા હું આયો તો સાચી વાત છે તો મારા ઘરે કોણ આવ્યું તું હે તમાર ઘરે આવ્યો તો તમાર છોડીને જોવા આવ્યો સાચી વાત છે તો આયા મારી છોડી આરે લગન થાય છે હે મૂંગી નો મરજે હો અત્યારે મારો મગજ છે ને કાબુમાં નથી લગન થશે તો મારી છોડી આરે થશે તારે ઘર ભેગું થાવું છે લાકડીઓ ઉલાડી અરે લાકડીઓ ઉલાડવા આયા સવી હાલ મારી માં મારા ઘરે અને વૈષ્ણવ પડી હે બાજે કઈ નો થાય અને બે છોડ્યું નો પણ આવી દો લગ્ન કરી બાપુ તમે જે અમારા બાપુ એ વાત કરી ને એ હાસી કરી છે જો આપણે બાજવા બેસું ને તો ખૂટી રહીશું તો ઉપાડીએ હું મારી બા ને પૂછી લઉં પૂછી લે એમ જો આ ઈમ કે છે દાદા કે આ એક વરસ આરે બે છોકરી ના લગ્ન કરી નાખી કરવા છે હા હા તો જો કઈ વાંધો નહીં કરી નાખી હા હા લગ્ન કરી નાખો હાલે ગઢાય બધાય હા પાડે તારું શું કહેવાનું થાય છે એટલે આ ભાઈ મારી તો હાદ હોય હું આમ થોય કોઈ ના પાડતો જ નથી કઈ નાખ ના પાડ તું મૂકી દો મહિને આવે રાજડી ને ઘડીક સાઈડ માં ઉભી રાખ અને મારી સોડી ને બે ફેરા ફરવા દે અને બે ફેરા હે ને તઈને હારે ફરે હા હા બરોબર છે બરોબર છે હા તો એમ કરી વિયા ફૂલડી વિયા હાલો એમ સાઈડ માં ઉભો રહ્યો સગન ભાઈ પેલો ફેરો તો જીતી જાજો રે સગન ભાઈ હરાવા હરાવા તમે હાલો રે હાલો બીજો બીજો સગન ભાઈ બીજો ફેરો તો જીતી જાજો રે સગન ભાઈ હરાવા હરાવા તમે હાલો રે ઉભા રે હાલે ગગડા તાર છોડે ને લે એન પા હાલે વે લાતડી પકડી લે મારો હાથ અને તુંય પકડી લે મારો હાથ અને હવે રૂડે હવે બે ફેરા હવે ફરી હાલો કે મારો વીરો બે હારે ફેરા ફરે ન માયું નામે ના રે કયાને છોકય ગદાય હમ જાવો ન માયું નામે ના રે કે મારો વીરો ફર ફર ફેરા ફરે ન માયું નામે ના રે કે મારો વીરો બે હારે ફેરા ફરે ન માયું નામે ના રે હવે કઈ બાકી રહ્યું હા રહ્યું રહ્યું પેલું રોવા ધોવાનું તમે એને જમાઈ બન્યા તમે સીધી રીતે બોલો રોવાનું એક જ આવે ધોવાનું નું આવે આમાં એટલે હા હા એ તો ખાલી બોલાય વાતો ને રોઈ લો તમે રોઈ લો અજો આ ધોકા ચાલો ઘડે રોઈ લે હું આવી બોસ એ બાપુ આ રો ઘડે આ ગગન છોડે છે રોન નંબર છે
રોન નંબર છે હરખો નંબર લગાડ બાપુ સાલી રેડા બટા ના ના રોજ લે બટા હાલો તો હવે અમે રજા લઈ અમારો પંથ બહુ લાંબો છે અને ગાડી જૂની છે તો એમ નીકળી જય માતાજી જય માય હાલો જય માતાજી બોલજો માફ કરજો હાલો ભાઈ હાલો હાલો ભાઈ હાલો હાલો કામ થઈ ગયું હાલો હાલો બાબુ આ જમાય એક વાર પાછાવો છોડ્યું ને બધા એક વાર એ પાછું છું એક નવું કાઢી લે સોચ્યું જો જમાય હવે તમે અત્યારે બે દીકરીઓને પરણીને તો જાવશો પણ હવે પરબ આવશે તો મને તમે ઈ તો કહેતા જાઓ કે પેલો આટો તમે કોના ઘરે જશો મારું ભેટું ઈ વિશારા જેવું છે પરબ આવે એટલે મારા આવવાનું તો થશે તો મારે રોકાવાનું કિના કીધું વિચારવા જો મને એ આ એ એનું સમાધાન છે ભાઈ સમસ્યાનું સમાધાન હોય જ તે જો મોટા હારા સાંભળો ના ના હારા તમે પણ સાંભળો હું પરબે આ આટો મારવા આવું એટલે 8 વાગ્યાથી 12 વાગ્યા લગી તમારા ઘરે રહીશ પછી તમારા ઘરે ખાય બાય અને 1 વાગે આ મોટા હારા ઘરે વહી જઈશ 5 વાગ્યા લગી અહીંયા રહીશ અને પછી જઈશ ને એટલે 2 ઘરે 100 રૂપિયા દેતો જઈશ એ કેવું સમાધાન છે તારી પાડો વાહ જમાય વાહ હવે હવે કાઈ છે પ્રોબ્લેમ ના ના ગદ્દા જમાય હોય ને તો આવા હવે જાવ તમ તાર હવે જાવી છી હા હાલો 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 હે જમાય અહીં આવો હવે શું છે પાછું અમે બે એમ જો અમારા પારેવડા તમને આપ્યા છે તો તણે હળી મળીને રીજો અરે હુજો અને હેપીને રીજો અરે હારા હારા તમારા પારેવડાનું એક પીસું ખરવા દઉં ને તો તંતર મને કીજો અરે જમાય જો અમારા પારેવડાનું જો પીસું કર્યું ને તો જમાય તમારા ભીસા અમે ખેરી નાખશું અરે ના 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 મારા ભીસા ખરે એવું હું કામ જ નહીં કરું હવે કાંઈ તમારા છે પ્રશ્ન જવાબ બીજું તો અમે કાંઈ નથી જમાય પણ જગતમાં મેં ઘણાય લગ્ન થતા જોયા પણ આવા લગ્ન મેં આજ પહેલી દણ જોયા એ તો મારા લીધે મેં ક્યાંય હજી આજે લગી ના નથી પાડી અને આમાં ના પાડી હાલ તે હાલ રામ રામ હો હા હાલ હાલ તો રોવે ઘડીક બાપ છે દીકરીનો હાલો આવજો હવે હાલો આ બધું આ મેં કોઈ એક કોઈ હાલો